નાના ભાડિયાના આરતી ગ્રુપના ચેરમેનના માતુ શ્રી અર્યન શરણ પામતા જૈન સમાજ અને ગ્રામજનો દ્વારા શ્રદ્ધાંજલિ આપી પ્રાર્થના સભા રાખવામાં આવી હતી. નાના ભાડિયાના આરતી ગ્રુપના ચેરમેનના સ્વર્ગીય માતૃશ્રી ધનવંતીબેન વલ્લભજી ગોગરી ઉંમર વરસ 90 સ્વર્ગીય તારીખ 11/10/19 રોજ અરિહન શરણ પામતા જૈન સમાજ અને ગ્રામજનો દ્વારા શ્રદ્ધાંજલિ આપી પ્રાર્થના સભાનો કાર્યક્રમ રખાયો હતો. સ્વર્ગીય ધનવંતીબેન શ્રી ચંદ્રકાંતભાઈ અને રાજેન્દ્રભાઈના માતૃશ્રી ચંદ્રકાંતભાઈ કચ્છના એક અનેરા દાતા છે, જેઓ શિક્ષણ અને આરોગ્યને પ્રાધાન્ય આપી કરોડોનું દાન આપે છે. ચંદ્રકાંતભાઈ આરતી ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક અને સર્વશ્રેષ્ઠ છે. તેમના માતૃશ્રીનું અવસાન થતાં નાના ભાડિયા જૈન મહાજને તેમજ ભજનાનંદી પાલુભાઈ ગઢવી, દયાભાઈ ગઢવી, મંગલભાઈ ગઢવી અને ગ્રામજનોએ પ્રાર્થના સભામાં શ્રદ્ધાંજલિ આપી છે. સ્ટોરીબાઈ પરેશ જોશી, માંડવી. આજરોજ માતૃશ્રી ધનવંતીબેન ગોગરી, જેઓ આપણી વચ્ચેથી દિવ્ય ચેતના વિદાય લઈ ચૂક્યા છે, અને એમની પ્રાર્થના સભા અને શ્રદ્ધાંજલિ રૂપે આજે જયારે બધા પુષ્પો ચડાવવા આવ્યા છે, ત્યારે એમના જીવન વિશેની જેટલી વાતો કરી એટલી ઓછી પડે, પણ જેમનું વ્યક્તિત્વ જ એક મોટું ગ્રંથ કહી શકાય એવું જીવન જીવ્યા, અને એમના દીકરા ચંદ્રકાંતભાઈ અને રાજેન્દ્રભાઈ ગોગરી, જેઓ માતાજીની કેમ કે જનની જણ તો ભક્ત જણ, કાં દાતા અને કાં સુર, નહીતર રેજે વાંજણી મત ગુમાવીશ નૂર, એવું વ્યક્તિત્વ એમાં પૂરેપૂરી જેમણે સંસ્કારોનું સિંચન કરી અને આપણને આ દીકરાઓનો જે મનોબળ અને એમની જે પ્રેરણા, આપણા આ વિસ્તાર નહીં ખડીર જેવા સુકા ભઠ વિસ્તારમાં પણ ચંદ્રકાંતભાઈએ નાના ભૂલકાઓ માટે જ્યાં કોઈ સગવડ નથી એવી જગ્યાએ પણ સ્કૂલો ચલાવી અને જે સમાજ સેવાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે, એવા મહાન વ્યક્તિત્વના જન્મ દેનારી જનતા જ્યારે આપણી વચ્ચે વિદાય લીધી છે, ત્યારે ગ્રામજનો, આજુબાજુ લોકો, રાજકીય આગેવાનો, શિક્ષણની રીતે આગેવાનો, દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી માતાજી એમના દિવ્ય આત્માને શાંતિ આપે એ અનુસંધાને આજે અમે પ્રાર્થના સભા અને શ્રદ્ધાંજલિનું અહીંયા કાર્યક્રમ રાખ્યો હતો. ઓમ નમો અરિહંતાણા. એમાં આજરોજ ગઈકાલે જે માતાજીનું દિવ્ય આત્મા આપણી વચ્ચેથી વિદાય લીધું, ત્યારે એમના પરિવાર વતીથી પ્રવીણભાઈ અને ગામના સજ્જડ ગામ, આખે આખો ગામ, મોટા બાળિયા, નાના બાળિયા, કાંડાગરા, ગુંદિયારી, મસ્કા, ત્રગડી, એ સર્વે ગામો, કેમ કે શેઠની સેવા અહીંયા અવિરત રહે છે, અને શેઠની એક પ્રેરણા છે કે દીકરી ભણાવો અને સમાજ બચાવો. કન્યા કેળવણીમાં શેઠ જરાય પાછીપાની નથી કરતા, શિક્ષણમાં જરા પાછીપાની નથી કરતા, અને આરોગ્યમાં ત્રણ મુદ્દા, શિક્ષણ, આરોગ્ય અને કન્યા કેળવણી એમનું મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. એમનું વિઝન જ એક છે કે સમાજને શિક્ષિત અને સ્વસ્થ બનાવી અને સમાજને આપણે ઊંચો લાવશું તો દેશને આપણે ઊંચો લાવશું. આપણે કચ્છની અંદર મોટા ઉદ્યોગપતિ અને જેને આપણે વીર ભામાશા તરીકે ઓળખીએ છીએ એવા ઉદ્યોગપતિ શ્રી ચંદ્રકાંતભાઈ ગોગરી અને રાજેન્દ્રભાઈ ગોગરી, એમને જન્મ દેનારી જનેતા, વિચાર કરજો મિત્રો કે એ જનેતાની કુખ કેટલી ઉજળી હશે કે આવી વિભૂતિઓને જેણે દાવણ સિંચન કરી અને કુખમાં 9-9 મહિના વેંધારીને જે મોટા કર્યા છે, એ એનો એક ઉત્તમ ઉદાહરણ એટલે ચંદ્રકાંતભાઈ ગોગરી અને રાજેન્દ્રભાઈ ગોગરી. એ ધન્વંતરીબેન, એ મા, એ બા આપણી વચ્ચે હવે નથી રહ્યા, એના દિવંગત આત્માને પ્રભુ પરમ શાંતિ આપે, એ દેવી ચેતનાને એમને મોક્ષ ગતિ આપે એવી પ્રાર્થના સભા માટે સૌ ભેગા થયા છીએ. જ્યાં જ્યાં જેને જેને ખબર પડી છે સૌ શોકાતુર છે, અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, કારણ કે ધન્વંતરીબેન એટલું મહાન, એક ઊંચું વ્યક્તિત્વ, એવું ઊંચું જીવન હતું. કારણ કે જે ચંદ્રકાંતભાઈ અને રાજેન્દ્રભાઈ ગોગરી જે કઈ કાર્યો કરી રહ્યા છે એ ધન્વંતરીબેનની એ દેન છે. એમણે શિક્ષણ જગત માટે, શિક્ષણના એના માટે કચ્છ તો એનું સાક્ષી છે, આપણે સૌ કોઈ એના સાક્ષી છે. શિક્ષણ હોય, અબોલ જીવ હોય, પછી જીવદયાનો વિષય હોય કે દીકરીઓ માટેનું હોય કે આરોગ્ય માટેનું કોઈ પણ વિષય હોય, તો ધન્વંતરીબેન હંમેશા માટે દીકરાઓને હંમેશા કહેતા કે દીકરાઓ આ આ કોઈ વિષયમાં તમે પાછળ ન રહેતા, તમે મારા દીકરાઓ છો, અને પોતે પહેલ કરતા આની અંદર, એવા દિવ્ય આત્માને પ્રભુ પરમ શાંતિ આપે એ જ પ્રાર્થના સાથે. ઓમ શાંતિ.